नमस्कार दर्शक मित्रों, હું તરલા અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરશું આજના મુખ્ય સમાચારથી। પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે યોજાયું મતદાન। 1231 મતદાન મથકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું શરૂ। લોકશાહીના પર્વમાં સહભાગી થવા વિધાનસભાના ઉમેદવારોએ કરી અપીલ, તો દરેક ઉમેદવારે પોતાના બૂથ ઉપર જઈ કર્યું મતદાન। હવે સમાચાર જોઈશું વિસ્તારથી। आज रोज वेली सवार थी पाटण जिल्लानी 4 विधानसभा बैठक पर मतदान की शुरुआत थी चुकी है। शियाळानी गुलाबी ठंडी वच्चे पण लोको वहली सवारे उठीने मतदान करवा माटे आवी रह्या छे। गृहिणीओथी लईने वयोवृद्ध लोको, दिव्यांगो, युवानो आजे मतदान करीने लोकशाहीने मजबूत बनाववाना संकल्पने सार्थक करी रह्या छे। पाटण विधानसभा बैठक पर राधनपुरना 187, चाणसमामा 120, पाटणमा 193, मातरवाड़ी अने सिद्धपुरमा 270, 20 मॉडल मतदान मथक पर लोको मतदान करवा माटे आवी रह्या छे। पाटणना मातरवाड़ी विस्तारनी नीमा विद्यालयमा वयोवृद्ध दिव्यांग युवानो मतदान करवा माटे आवी रह्या छे। अहीं आवेल मॉडल पोलिंग स्टेशनने लग्न प्रसंगनी जेम शणगारवामां आव्युं छे। मातरवाड़ी मॉडल पोलिंग स्टेशन पर दिव्यांग दंपती मत आपीने लोकशाहीना अवसरमां सहभागी बन्या हता। मॉडल पोलिंग स्टेशन पर दिव्यांगो माटे विशेष व्यवस्था पण करवामां आवी छे। दंपतीए लोकोने मत आपवानी अपील करता जणावी हतुं के अमे शारीरिक रीते अशक्त छीए, તેમ છતાં મતદાન કરવાનો ચૂકતા નથી। આપ સૌ પણ આજના અવસરમાં સહભાગી બનીને અચૂકથી મતદાન કરો। પાટણના માતરવાડી મોડલ પોલિંગ સ્ટેશન પર સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। માતરવાડી મોડલ પોલિંગ સ્ટેશન જાણે લગ્ન પ્રસંગ હોય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું છે। એવામાં પાટણની યુવતી સ્નેહા પ્રજાપતિ લગ્ન પ્રસંગે જતા પહેલા ચૂંટણીના પ્રસંગને આવવાનું ભૂલી નથી। પાટણના માતરવાડી વિસ્તારની નીમા વિદ્યાલયમાં પાટણની સ્નેહા પ્રજાપતિએ લગ્ન પ્રસંગે જતા પહેલા ચૂંટણીના આ પ્રસંગે એટલે કે અવસરે આવવાનું જરૂરી સમજ્યું અને મતદાન કરવા માટે આવી પહોંચી। સ્નેહા પ્રજાપતિ મતદાન કર્યા બાદ જણાવે છે કે પાટણના મોડલ પોલિંગ સ્ટેશનને લગ્નની જેમ જાણે એક પ્રસંગ અવસર હોય તે રીતે જ સમજવામાં આવ્યું છે। મારે આજે લગ્નમાં જવાનું હોવા છતાં પહેલા મત આપવા માટે આવીશું, તેથી તમે પણ મત આપીને લોકશાહીના સુંદર અવસરના સહભાગી બનો। મારું નામ સ્નેહા પ્રજાપતિ છે, હું પાટણમાં રહું છું। અમારે લગ્ન પ્રસંગ હોવા છતાં હું વોટ આપવા આવી છું। તમે પણ સમજો, આ જે છે એ લોકશાહીનો એક પર્વ છે, જે તમે પણ જરૂરી સમજો ને તમે પણ વોટ આપવા આવો, જે ખૂબ જ જરૂરી છે। અને આ જે શણગારવામાં આવ્યું છે એક લગ્ન પ્રસંગની જેમ જ છે, જે લોકશાહી માટે ખૂબ જ જરૂરી છે। તો તમે પણ વોટને સમજો અને તમે પણ વોટ આપવા આવો। પાટણ જિલ્લાની રાધનપુર, ચાણસમા, પાટણ, સિદ્ધપુર ખાતે કાર્યરત મતદાન મથકો પર સીધી નજર રાખી શકાય તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MSCIT વિભાગ ખાતે લાઈવ વેબકાસ્ટિંગ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। જિલ્લાના કુલ 1231 મતદાન મથકોમાંથી 646 મતદાન મથકો અને 368 પોલિંગ સ્ટેશન લોકેશન પર લાઈવ વેબકાસ્ટિંગ મારફતે સીધી નજર રાખવામાં આવશે। મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ન્યાયિક વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। બંને કંટ્રોલ રૂમમાં કમ્પ્યુટર, ટેલિફોન, ઇન્ટરનેટ સહિત GPS ટ્રેકિંગ માટે જરૂરી તમામ સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે। પાટણ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે મતદાનની આ સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે EVM અને VVPAT મશીનોની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે। તેથી EVM અને VVPAT મશીનો જે વાહનોમાં લઈને જવામાં આવી રહ્યા છે તે વાહનોનું ટ્રેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે। ચારેય વિધાનસભા બેઠકોની 132 બસો સેક્ટર વ્હીકલ્સ પર GPS ટ્રેકિંગ મારફતે નજર રાખવામાં આવી રહી છે। મતદાન મથકો પર EVM અને VVPAT મશીનો આવ્યા બાદથી લઈને મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી સ્થળ પર નિયત સમયે પહોંચે અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ વેરહાઉસ પર પહોંચે ત્યાં સુધી વાહનો પર GPS ટ્રેકિંગ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે। તમામ વાહનો ક્યાં પહોંચ્યા, કયા સમયે પહોંચ્યા, ક્યાં કેટલું રોકાયા એ તમામ બાબતો પર સીધી નજર રાખી રહ્યા છે।
પાટણ જિલ્લાના વેબકાસ્ટિંગની કામગીરી જો છે એના એચએનજીયુના કેમ્પસમાંથી કંટ્રોલ રૂમમાંથી થઈ રહી છે. લગભગ 50% થી વધારે મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. સવારે 6:30 વાગ્યાથી એ કંટ્રોલ રૂમ કાર્યરત છે. અત્યાર સુધી કોઈ પણ મતદાન મથકમાં કોઈ પણ એવી રીતની ઘટના નથી થતી. સવારે મોક પોલમાં અમુક ઈવીએમ વીવીપેટના પ્રશ્ન આવ્યો હતો જેને ચેન્જ કરીને જેના નિરાકરણ લાવ્યા છે. એના પછી અત્યાર સુધી લગભગ 3 કલાક વોટિંગ ચાલી રહી છે, જેમાં કોઈ પણ મોટા બનાવ બન્યો નથી અને લગભગ 19% મતદાન સંપન્ન થઈ ગયું છે. સંબંધોમાં મીઠાશ વધશે અને કુટુંબ ખુશહાલ બનશે જ્યારે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં એક ખરીદી પર ખુશીઓ અનેક મળશે. જ્યાં માત્ર 10,000 ના આભૂષણની ખરીદી પર મેળવો ટાટા હેરિયર, હોન્ડા અમેઝ અને અલ્ટો કાર જેવા લાખોના ઇનામો સાથે કુલ 9,999 જેટલા આકર્ષક ઇનામો જીતવાની તક. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. વધુ માહિતી માટે કોલ કરો 8238880916 પર. રણોજ નાગરિક સહકારી બેંક લિમિટેડ રણોજ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે 1 વર્ષ અને ઉપર 6.25% રૂપિયા 25 લાખ અને ઉપરાંત બોન્ડ રસીદ 1 વર્ષ અને વધુ મુદત માટે 0.25% વધારે. સુવર્ણ જયંતિ બેંક રકમ 20,000 રૂપિયા, મુદત 3 વર્ષ, મળવાપાત્ર રકમ 24,402, વ્યાજદર 6.68% રકમ, વહેલા તે પહેલાના ધોરણે. મેઇન બ્રાન્ચ ગોરસેરી પાટણ. कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को. बेबी हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी. नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धुन मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर हिमल और आइकॉनी के साथ स्टैंडर्ड मिलोगे कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वरई चकला पाटन. रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया ने ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, Air Cooler, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર. પાટણ જિલ્લાની 4 બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થવા પામી છે, ત્યારે પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ આનંદ પ્રકાશ સ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કિરીટ પટેલે મતદાન કર્યા બાદ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાટણ મતવિસ્તારના લોકો પ્રેમ અને સમર્થન મળ્યું છે, તેના ઉપરથી આ બેઠક ઉપર જંગી બહુમતીઓથી પોતાનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે દરેક નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પાટણ જિલ્લાના 1,231 મતદાન મથકો પર શાંતિથી મતદાન થઈ રહ્યું છે, ત્યારે પાટણ વિધાનસભાના આપના ઉમેદવાર
लालेश ठक्कर आज वहेली सवारे પોતાના પરિવાર સાથે મતદાન લોહાણા સમાજની વાડી ખાતે કર્યું હતું। અહીં સવારથી જ લાંબી લાઈનો મતદાન કરવા માટે લાગી હતી। બીજા તબક્કાની ચૂંટણીના મતદાનમાં આજે પાટણના આપના ઉમેદવાર લાલેશ ઠક્કરે ગુજરાતમાં પરિવર્તન આવશે અને આપની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ પર્વની અંદર આજે સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું છે। ઠક્કર સમાજની વાડીમાં અમારા સમાજ પરિવારનું મતદાન હતું અને બધાએ આજે સાથે મતદાન કર્યું છે। કોઈ પણ સરકાર ચાલતી હોય, પરિવર્તન આવે, લોકોનું હિત કરે એવી સરકાર લોકો ચૂંટે એના માટે તમામ લોકોને હું મતદાન કરવા માટે અપીલ કરું છું। વહેલામાં વહેલું મતદાન કરી અને લોકશાહીનું આ પર્વ તમામ લોકો ઉજવે એવી પાટણવાસીઓને વિનંતી। પાટણ જિલ્લામાં 1231 મતદાન મથકો ઉપર સવારથી જ લાંબી લાઈનો મતદાન કરવા માટે લાગી હતી। બીજા તબક્કાની ચૂંટણીના મતદાનમાં આજે પાટણ ભાજપના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ ડીસા દાંતીવાડા કોલોની ખાતે મતદાન કર્યું હતું તથા પાટણ બેઠક ઉપર 20,000ની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે લોકશાહીના પર્વમાં જોડાવા બદલ મતદારોનો આભાર માન્યો હતો। સૌપ્રથમ તો હું ગુજરાતવાસીઓને અપીલ કરીશ કે આવો સૌ લોકશાહીના પર્વની ઉજવણી કરીએ। આપનો એક મત ખૂબ જ કિંમતી છે, એટલે સમજદારીપૂર્વક મતદાન કરીએ અને પાટણ 18 વિધાનસભામાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે બનાવી છે, એક મહિલાને પાટણની જનતાએ હર્ષ ઉલ્લાસભેર સમર્થન આપ્યું છે અને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળ પાટણમાં ખીલે છે અને ગુજરાતમાં પાટણનું કમળ જે છે એ ગુજરાતમાં જશે, મા ભારતીની ચરણોમાં અર્પણ થશે। અને જીત માટે ચોક્કસ કહીશ કે 20,000 ઉપરની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે છે પાટણમાં। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને લઈને પ્રજામાં ઉત્સાહ છે, તો ડીસામાં પણ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ પ્રજાજનો છે એ કમળને વોટ આપશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું। પાટણ જિલ્લાની બીજા તબક્કાની ચૂંટણીના મતદાનમાં આજે સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો, જેમાં સિદ્ધપુર વિધાનસભાના ઉમેદવાર અને પૂર્વ જીઆઈડીસીના ચેરમેન સિદ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે જેડી પટેલની સાથે રાખીને મતદાન કર્યું હતું। સાથે સાથે મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી। લોકશાહીના પર્વમાં જોડાવા બદલ પણ આભાર માન્યો હતો। સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર પર એક નજર। પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે યોજાયું મતદાન। 1231 મતદાન મથકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું શરૂ। લોકશાહીના પર્વમાં સહભાગી થવા વિધાનસભાના ઉમેદવારોએ કરી અપીલ, તો દરેક ઉમેદવારે પોતાના બૂથ ઉપર જઈ કર્યું મતદાન। તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।